નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની તારીખ 17/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને PDFનો આપણે અભ્યાસ આ વિડીયોની અંદર કરવાનો છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ દરેક વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક પણ તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના ગુજરાતી વિષયની તારીખ 17/2/2024ના રોજની એકમ કસોટી જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો. તો વિભાગ 1 તમે અહીંયા જોઈ શકો છો, એની સંપૂર્ણ માહિતી અહીંયા આપણને આપવામાં આવેલી છે. એમાં પહેલો સવાલ, ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો? તો જવાબ આવશે કે ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો, આમ તે પ્રખ્યાત થઈ ગયો. બીજો સવાલ, ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો? તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો તે મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દે. લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા? લોકો ભિખારીની નાનો સિક્કો પસંદ કરવામાં તે જે ધન કમાયો તે યુક્તિથી અજાણ હતા. એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે? તો આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં કારણ કે તેણે ઓછી રકમનો સિક્કો પસંદ કરી અને અઢળક ધન મેળવ્યું હતું. આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી શા માટે? તો આ ભિખારીની યુક્તિ અમને સૌથી વધારે ગમી કારણ કે તે ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણના મળતી રહેલી. ત્યાર પછી છે વિભાગ 2, એને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે પેરેગ્રાફને, અને જોઈએ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ, ગીજુભાઈ બધેકા મુછાળી માં તરીકે કેમ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા મુછાળી માં તરીકે ઓળખાય છે કારણ કે તે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેમણે સમજાવી છે. બીજું, બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? બાળકને ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણા તેમની કુતૂહલ તેમને પોષે છે, આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ ગમતી હશે. ગીજુભાઈની વાર્તાઓ બાળકને અનેરો આનંદ આપે છે એવું શા પરથી કહી શકાય? ગીજુભાઈની વાર્તાઓ બાળકને અનેરો આનંદ આપે છે, એમના કુતૂહલને ઉત્તેજન આપે છે, તેમની કલ્પનાને જાગૃત કરે છે, એમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે, આમ અનેરો આનંદ પણ આપે છે. આ ઉપરથી એવું કહી શકાય કે તેમને ગમતી હશે. ચોથું, ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે? ગીજુભાઈ બાળકને સમજી શકતા હતા અને ગીજુભાઈ તેને ઉપાડી લે અને તેમની વાત ધ્યાનથી સાંભળતા, આ કારણે બાળકો ગીજુભાઈ પાસે આવીને શાંત થઈ જતા હતા. ગીજુભાઈની વાર્તાઓની વિશેષતા જણાવો. તો તે બાળકોને તેમના રસને પોષે છે અને તેમને કુતૂહલને ઉત્તેજન આપે છે એવી હોય છે. તે બાળકોની વિચારધારાને જાગૃત કરે છે અને તેમના વ્યક્તિત્વમાં ઘડતરનો અંશ બનાવે છે. તે બાળકોને અનેરો આનંદ આપે છે અને તેમનું મન આનંદમય બનાવે છે. ત્યાર પછી વિભાગ 3, એમાં પહેલું, પરપોટાનો મિત્ર ક્યાં રહેતો હતો? તો પરપોટાનો મિત્ર સુકો આજુ ગામમાં રહે અને લીલો જે છે તે બાજુ ગામમાં રહેતો હતો. તમે સુકા અને લીલા વિશે વાંચતા હો ત્યારે તમને શું શું યાદ આવે? મસ મોટી હવેલી, ગાય, ભેંસ, ભેંજું, મોજીલો, બહુ વખણાઈ, બાવડું, તાકાત, જોર, મહેનતનું રૂપેરી, બકરી તેમજ ઝૂંપડી, સુકાની તાકાત અને લીલાનું ભેજું. લીલા પાસે કઈ કઈ વસ્તુ હતી? લીલા પાસે મસ્ત મોટી હવેલી અને ગાય ભેંસ હતી. તેજ મગજ ધરાવનાર કોણ હતું? તો લીલો તેજ મગજ ધરાવનાર હતો. આખા જગમાં સુકો અને લીલો કેમ વખણાતા હતા? સુકો પોતાના બાવડાના બળ માટે અને લીલો પોતાના ભેજા માટે વખણાતા હતા. ત્યાર પછી વિભાગ 4, તો અહીંયા વિભાગ 4ની અંદર આપણને જે પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને સમજવાનો છે. એમના ઉપરથી પહેલો સવાલ, પ્રથમ બીજનો વિકાસ કેવી રીતે થયો? તો પ્રથમ બીજના મૂળ જમીનમાં ઊંડે ઊંડે ગયા, તેના ફણગાઓ જમીનની ઉપર તરફ વિકાસ પામ્યા, તેની કળીઓ જાણે વર્ષા ઋતુનું આગમન કરતી હોય એવી રીતે ખાલી ખીલી ઉઠી, આ રીતે પ્રથમ બીજનો વિકાસ થયો. કયા બીજનો વિકાસ ન થઈ શક્યો? કેમ? બીજા બીજનો વિકાસ થઈ શક્યો નહીં કારણ કે બીજા બીજને ખૂબ ડર લાગતો હતો કે નીચે જમીનમાં અંધારાનો સામનો કરવો પડશે, કળીઓને જીવડાઓ ખાઈ જશે અને કોઈ તેમણે ઉખાડી નાખશે.
ત્રીજું, તમે તમારા જીવનમાં કયા બીજના વિચારને અપનાવશો? અમે અમારા જીવનમાં પ્રથમ બીજના વિચારને અપનાવીશું, જે અમારી પ્રગતિ અને વિકાસને પ્રકટ કરે છે. બંને બીજના જીવનનો દૃષ્ટિકોણ કેવો છે? પ્રથમ બીજનો દૃષ્ટિકોણ પ્રગતિશીલ છે, જ્યારે બીજા બીજનો દૃષ્ટિકોણ નિરાશાજનક છે. ફળદ્રુપ જમીનમાં એક કિસ્સામાં બે બીજ બાજુમાં પડ્યા હતા. રેખાંકિત પદનો સમાનાર્થી શબ્દ લખો. ફળદ્રુપનો સમાનાર્થી શબ્દ થશે ઉપજાવું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ 5. તો વિભાગ 5ની અંદર પણ આપણને જે અહીંયા પેરેગ્રાફ આપવામાં આવેલો છે તે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને જોઈએ એમના આધારે પહેલો સવાલ. ફકરાના આધારે તમને કેવો મિત્ર ગમે, શા માટે? તો ફકરાના આધારે મને સાચો મિત્ર ગમે છે, જે હંમેશા મારા સાથીદાર હોય અને મારી સારી અને ખોટી વસ્તુઓ પર નિર્દેશ કરે, જે મને અવળા રસ્તા ઉપર જતા અટકાવે છે, વિકટ પ્રશ્નમાં આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે માટે. સાચા મિત્રને અરીસા સાથે શા માટે સરખાવવામાં આવ્યા છે? તો સાચો મિત્ર એક વિરુદ્ધ અરીસાનું કામ કરે છે, આપણું સાચું પ્રતિબિંબ પાડે છે, તદુપરાંત તે પ્રતિબિંબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા મથે છે. ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો વાક્ય પ્રયોગ કરો. ઓતપ્રોત થઈ જવું એટલે કે તલ્લીન થઈ જવું. હું મારા મિત્રના જીવનમાં ઓતપ્રોત થઈ ગયો. તમારો સાચો મિત્ર હોય તેની કોઈ પણ બે વિશેષતાઓ લખો. તો મારા સાચા મિત્રની વિશેષતા, તે સતત સાચી અને ઉત્કૃષ્ટ સલાહ આપે છે, તે હંમેશા મારું સમર્થન કરે છે અને મારા ઉપર વિશ્વાસ રાખે છે. ફકરાનું સાર સ્વરૂપ વાક્ય વિચારીને લખો. ફકરાનું સાર સ્વરૂપ વાક્ય, સાચો મિત્ર અરીસાનું કામ કરે છે. દોસ્તો, તારીખ 17/2/2024 રોજની ધોરણ 3ની અને ધોરણ 6ની અને બધા જ ધોરણની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે, તે બધી જ એકમ કસોટીઓની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે, 70-46-22-22-54. આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF જે છે તે મેળવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો. નીચેના ફકરાને આધારે વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના 5 વાક્યો શોધીને લખો. તો ફકરો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. એમાંથી જોઈએ આપણે વાક્યો. તો તોતો ચાંદની ટોળી મંદિરે જવા નીકળે તો એ વર્તમાનકાળ. જરા આગળ જતાં જ બધા બીકના મારા ફફડવા લાગ્યા તો વર્તમાનકાળ. મંદિરે પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી તો વર્તમાનકાળ. દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું તો ભૂતકાળને. રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું તો એ પણ ભૂતકાળ. ત્યાર પછી વિભાગ 2, કયો કાળ દર્શાવે છે? ટેબલ પર નાસ્તો પડ્યો હતો તો ભૂતકાળ. અહીંયા હતો શબ્દ છે એટલે હું આવતીકાલે અમદાવાદ જઈશ. જઈશ એટલે ભવિષ્યકાળ. રોહિત ક્રિકેટ રમી રહ્યો છે એટલે વર્તમાનકાળ. આવતા મહિને મારા ભાઈના લગ્ન છે એટલે ભવિષ્યકાળ. હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ એટલે ભવિષ્યકાળ. ત્યાર પછી વિભાગ 3, તમે જાતે જ વિચારીને વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળનો ઉપયોગ કરીને 5 વાક્ય બનાવો. એમાં વર્તમાનકાળ, તો હવે સ્કૂલની પરીક્ષા ચાલુ છે. તમે આના સિવાય બીજા વાક્યો પણ બનાવી શકો. ભવિષ્યકાળ, ક્લાસ બાદ હું મિત્રો સાથે પાર્ટી કરીશ. ભૂતકાળ, કેટલાક વર્ષો પહેલાં હું હરિદ્વાર ગયો હતો. વર્તમાનકાળ, હવે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. ભવિષ્યકાળ, નવું વર્ષ શરૂ થાય પછી હું સફર કરીશ. ત્યાર પછી જોઈએ વિભાગ 4, એમાં માંગ્યા મુજબ કાળ પરિવર્તિત કરો. પહેલું, રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે. ભૂતકાળમાં ફેરવવાનું, તો રાણી ખૂબ લાગણીશીલ હતી તે વાતે વાતે રડી પડતી હતી. બીજું, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી. વર્તમાનકાળમાં ફેરવવાનું છે, તો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે છે. દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડી. ભવિષ્યકાળમાં ફેરવવાનું, તો દિવાળીના દિવસે ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડશે. ચાલો ત્યાર પછી આપણે જો 4, હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળીશ. ભૂતકાળમાં ફેરવવાનું, તો હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી હતી. તોતો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી. ભવિષ્યકાળમાં, તોતો ચાંદની ટોળી મંદિરે જવા નીકળશે. ત્યાર પછી વિભાગ 5, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. તે દુકાન જોવા ચાલી નીકળી તો વર્તમાનકાળ. તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું તો ભૂતકાળ. તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો તો વર્તમાનકાળ. નાસ્તો નિશાળમાં મોકલાશે તો ભવિષ્યકાળ. નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે તો ભૂતકાળ. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોમાંથી ગમે તે 5 શબ્દોના સૌથી નજીકના શબ્દ શોધી અને લખવાના છે. એમાં પરવા, તો પરવાનો શબ્દ થશે દરકાર. ત્યાર પછી છે મલક, મલકનો સમાનાર્થી અર્થ થશે પ્રદેશ. ગુમાનનો સમાનાર્થી થશે અભિમાન. ટીખળનું સમાનાર્થી થશે આનંદ માટે કરેલી મશ્કરી. દુકાળનું થશે અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ. ઘોરવુંનું થશે ઘસઘસાટ ઊંઘવું. અને અધતનું થશે ઘણું બધું. ત્યાર પછી છે વેર, તો વેરનું થશે દુશ્મનાવટ. ભફાંગનું થશે વસ્તુ પડવાથી થતો અવાજ. શુભ્રનું થશે શ્વેત. સદનનું થશે રહેઠાણ. વિચિત્રનું થશે અજાયબ જેવું. બેચેની અથવા તો બેચેનીનું સમાનાથી થશે અકડામણ. તરાપોનું થશે પાણીમાં તરે તેવી લાકડાની પાટ. સલીલનું થશે પાણી અને લાગનું થશે તક. ત્યાર પછી 17મું, નીરવું.
તો એનું થશે ઢોરને ઘાસ નાખવું, તકલાદી તો જલ્દી તૂટી જાય તેવું, બખોલ તો ગુફા જેવું પોલાણ, શર તો બાણ, શુર એટલે શૌર્ય, સોડમ તો સુગંધ, મજબૂત તો દ્રઢ, વેગ તો ઝડપ, ચળ તો ખંજવાળ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિચાર વિસ્તારમાંથી કોઈ પણ એક ઉદાહરણ સાથે સમજાવવામાં પહેલું પાણી અને વાણી વિચારીને વાપરવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો જે વિચાર વિસ્તાર છે તે આપવામાં આવેલો છે, તેનો અહીંયાથી તમે લખી શકો છો અથવા વિડીયો તમે સ્ટોપ કરીને પણ લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. બીજું છે પરિશ્રમ એ જ પારસમણી, તો એનું પણ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપેલું છે, અહીંયાથી તમે જોઈને લખી શકો છો, વિડીયો સ્ટોપ કરી શકો છો. ત્રીજું છે વિદ્યા વિનયથી શોભે છે, તો એ પણ અહીંયા તમને આપવામાં આવેલું છે. ચોથું પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તો એ પણ દર્શાવેલું છે અહીંયા. ચાલો ત્યાર પછી પાંચમું માતેમાં બીજા બધા વગડાના વા, તો આ પણ તમે જોઈ શકો છો આખો વિચાર વિસ્તાર જે છે તે ખૂબ જ સરસ રીતે અહીંયા આપણે દર્શાવ્યો છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી 10 લીટી લખો, એમાં પહેલું પોષ મહિનાની તડકી, તો પોષ મહિનાની તડકી વિશે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો નિબંધ જે છે તે અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલો છે. ત્યાર પછી બીજું છે ઉનાળાનો તાપ, તો ઉનાળાના તાપ વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આખો નિબંધ જે છે તે અહીંયા આપણી તમારી સમક્ષ રજૂ કરેલો છે. તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ અહીંયાથી કરી શકો છો અથવા તો વિડીયો થોડી વાર માટે પોઝ કરીને પણ અભ્યાસ કરી શકો છો. ત્રીજું છે શિયાળાની ઠંડી, તો એનો પણ અહીંયા તમે અભ્યાસ કરી શકો છો શિયાળાની ઠંડીનો. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે કે તારીખ 17/2/2024 રોજની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જો આ PDFની તમારે PDF તમારે WhatsApp પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF મેળવી શકો છો. ચોથું છે ચોમાસાનો મેઘો, તો એના વિશેની પણ તમે જોઈ શકો છો સરસ મજાની નિબંધ જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે. વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ અહીંયાથી તમે કરી શકો છો. તો આ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે આપણે દર્શાવેલું છે. ત્યાર પછી પાંચમું છે ઉત્તરાયણના દિવસે વરસાદ, તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો એના વિશે 10 લીટીઓ આપણે દર્શાવેલી છે. તો આ સમગ્ર સોલ્યુશન જે છે આ રીતે તમે કરી શકો છો. મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.